આપનું નામ જણાવશો? રાહુલ દેસાઈ. આજે જે સાયબર ક્રાઇમમાં તમે અરજી આપવા આવ્યા છો એનું શું નિવેદન શું છે? હમણાં એક બે દિવસ પહેલાં ફેસબુકની અંદર જામનગરના એક વ્યક્તિ દ્વારા પાટીદાર સમાજની માતા બહેનોને અને પાટીદાર સમાજના આગેવાનોને ગાળો બોલતો અને વિભત્સ ભાષા બોલતો વિડીયો પ્રસારિત કરવા લાઈવ કર્યો. એના વિરુદ્ધમાં અમે આજે સાયબર ક્રાઇમની અંદર અરજી કરવા માટે આવ્યા છીએ કે ભૂતકાળની અંદર 2015 પછીના સમયની અંદર જે પાટીદાર સમાજની જે કડવા લેવા ભૂલી અને હું છું પાટીદાર સમાજ એક બન્યો હોય ત્યારે પાટીદાર સમાજની એકતાને તોડવા માટે અને પાટીદાર સમાજની જે સંસ્થાઓ છે એના વડીલોને ને ગાળો બોલવી અને એમનું અપમાન કરવું એક બહુ દુઃખદ ઘટના હતી અને એના માટે અમે સાયબર ક્રાઇમની અંદર આજે ફરિયાદ કરવા માટે આવ્યા છીએ કે આવી ઘટના અને આવા લોકોને કોઈ પણ ભોગે ચલાવી ન શકાય અને એમની સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ કે જેથી કરી એક ઉદાહરણ પૂરું પાડી શકાય કે આવનારા સમયની અંદર આવી બીભત્સ ભાષાનો ઉપયોગ કોઈ ન કરે અને આ સમાજની એકતા જે બની છે એને તોડવા માટેનો કોઈ પ્રયત્ન ન કરે અને આ પાટીદાર સમાજની જે એકતા બની છે એ જોઈ અને આ રાજનીતિની અંદર આ રાજકીય લોકો એને એક ષડયંત્રના ભાગરૂપે પોતાની મતબેંક છીનવાઈ ન જાય અને પાટીદાર સમાજ એક ન થાય એટલા માટેનું આ એક ષડયંત્ર દેખાઈ રહ્યું છે જે બહાર આવવું બહુ જ જરૂરી છે.